नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे धंधाकीय एकमनी लाक्षणिकताओ विषयनी चर्चाओ करी, जेमां आपणे वात करी के धंधो ए कयो हेतु धरावे छे अने धंधामां केवा केवा लक्षणो जोवा मळे, जेना आधारे आपणे धंधानो संपूर्ण परिचय मेळवी शक्या। हवे विद्यार्थी मित्रों, आ धंधो कया हेतुओ धरावे छे? जो कि आम तो जोवा जईए तो दरेक व्यक्ति धंधो शुरू करे तो एनो मूलभूत हेतु नफानो ज होय छे, कारण के कमाणी करवा माटे ज ते धंधो करता होय छे। परंतु ए नफा उपरांत पण तेना केटलाक हेतुओ होय छे, ए तमाम हेतुओनी आपणे अहीं चर्चा करवानी छे। एमाना जे महत्वना ने अगत्यना जे हेतुओ दरेक धंधाकीय एकम ध्यानमां राखे छे અને હંમેશા તે હેતુ સિદ્ધ થાય તેવા જ પ્રયત્નો સાથે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે, એવા ધંધાકીય એકમના હેતુઓની આપણે ચર્ચા કરી। તો વિદ્યાર્થી મિત્રો, ધંધાનો મેં કીધું તે મુજબ પ્રાથમિક હેતુ નફાનો જ હોય છે, છતાં વર્તમાન સમયમાં ગ્રાહકોમાં જાગૃતતા આવી છે। અત્યારે વર્તમાન સમયમાં સરકાર સજાગ છે, ગ્રાહકોમાં જાગૃતિ છે અને બજારમાં હરીફાઈ છે। આ ત્રણેય પરિસ્થિતિમાં ટકવા માટે ધંધાકીય એકમે ખૂબ જ ચાપતી નજર રાખવી પડે છે। જો એ ત્રણેય બાબતોને ચૂકી જશે તો એ બજારમાં લાંબા સમય સુધી ટકી શકતા નથી। એટલે કે ગ્રાહકોમાં આવેલી જાગૃતતા, રાજ્યના એટલે કે સરકારના નિયંત્રણ અને સતત બદલાતી પરિસ્થિતિ, બજાર દરરોજ બદલાય છે, બજારની પરિસ્થિતિ રોજ બદલાય છે, તો એ બદલાતી પરિસ્થિતિમાં ધંધાને ટકાવી રાખવા માટે તમારે સતત નવું વિચારવું પડે છે। એટલે આ સતત અપડેટ થતી માહિતી છે, ગ્રાહકોની જાગૃતતા, સરકારના નિયંત્રણો, બદલાતી પરિસ્થિતિ વગેરેને કારણે ધંધાના એક કરતા વધુ હેતુ સ્વીકારવામાં આવ્યા છે। અહીં આપણે એના કુલ બે હેતુઓનો અભ્યાસ કરવાનો છે। પહેલું છે આર્થિક હેતુ અને બીજું છે સામાજિક હેતુ। સૌથી પહેલા આપણે આર્થિક હેતુની જ વાત કરીએ। શા માટે? કારણ કે આર્થિક એટલે નાણા સાથે સંકળાયેલી બાબત। દરેક ધંધો કમાણી કરવાના હેતુ સરળ ધંધો શરૂ કરે છે તો એમાં પહેલો પર્પઝ એનો આર્થિક બાબત જ હોવો જોઈએ, એટલે એને મુખ્ય હેતુ પણ કહી શકાય। તો એ આર્થિક હેતુઓમાં કુલ ત્રણ હેતુઓનો સમાવેશ કરેલો છે, જેમાં પહેલું છે નફાનો હેતુ। આ નફાનો હેતુ વિધાન તરીકે બે ગુણમાં તમને પૂછી શકે છે। કોઈ પણ ધંધાકીય એકમનો મૂળભૂત આધાર નફો હોય છે। જે ધંધાકીય એકમ નફો કરી શકતો નથી એ બજારમાં લાંબો સમય ટકી શકતો નથી। એટલે પહેલો હેતુ છે નફાનો હેતુ। ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં જે રોકાયેલી મૂડી હોય એના પર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ। આ વળતર એટલે શું કહેવાય? નફો। તમે ધંધામાં 10 લાખ રૂપિયા રોકો હશો તો એના બદલામાં તમને જે 20-25 હજારનું વળતર મળવું જોઈએ એ તમારો નફો છે। ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવો અનિવાર્ય છે। કારણ કે નફો એ ધંધાનું શું છે? પ્રેરક બળ છે, એ કાર્યક્ષમતાની પારાશીશી અને જીવન રક્ત છે। આ નામ તરીકે પણ તમને વિધાન પૂછી શકે બે ગુણમાં, કે નફો એ ધંધાનું પ્રેરક બળ છે સમજાવો, તો આ જ મુદ્દો લખવાનો। નફો એ ધંધાની કાર્યક્ષમતાની પારાશીશી છે, તો પણ તમારે આ જ બે ગુણમાં વિધાન લખવાનું છે। કારણ કે એના વગર ધંધો ટકી શકતો નથી, ધંધાને ચલાવી શકાતો નથી। જો નફો ધંધામાં ન હોય તો માલિકે પોતાના ઘરના રૂપિયા કાઢીને પણ ધંધાને ચાલુ રાખવો પડે, જે લાંબો સમય ચાલી શકતું નથી। એટલે નફો કમાવો જરૂરી છે, પણ હા, આજે એટલે કે વર્તમાન સમયમાં
महत्तम नफाना स्थाने એટલે કે વધુને વધુ નફો કમાવાના સ્થાને કયા નફાનો ખ્યાલ વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે વ્યાજબી નફો એટલે શું તો જે ઉત્પાદક કે વેપારી અને ગ્રાહક ઉત્પાદક કે વેપારી અને ગ્રાહકો બંનેને આર્થિક રીતે પરવડે उत्पादक के व्यापारी अने ग्राहकों बनने ने आर्थिक रीते परवड़े एवी कीमत इने व्याजबी कीमत क्या केवी कीमत क्या भाई व्याजबी कीमत एम नफानो ख्याल पड़े हो अच्छे कि उत्पादक के व्यापारी अने ग्राहकों बनने ने आर्थिक रीते परवड़े ये वो नफो इने व्याजबी नफो क्या भाई जेमा ग्राहकों ये वधारे कीमत चुकावी पड़ती नथी અને વેપારીઓ મોટા પાયે નફો પણ નથી કરતા વ્યાજબી નફો કરે છે એટલે વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં પણ શું કરે છે ટકી શકે છે જો વધારે પડતા ભાવ લેતા હોય તો એ દુકાનદાર પાસે કે વેપારી પાસે ગ્રાહકો વસ્તુ ખરીદવા જશે નહીં વ્યાજબી કિંમતો જ અત્યારે ધ્યાનમાં લેવી પડે શા માટે કારણ કે હમણાં જ આપણે વાત કરી ગ્રાહકોમાં શું આવેલી છે જાગૃતતા ગ્રાહકો પહેલા વિચારશે કે આ જ ગુણવત્તાવાળી વસ્તુ આ દુકાનમાં 25 રૂપિયાની મળે આ દુકાનમાં 20 રૂપિયાની મળે તો ક્યાંથી લેવાય વસ્તુ 20 રૂપિયાની મળતી હોય ત્યાંથી એ ગ્રાહકોમાં જાગૃતતા આવી છે એટલા માટે એને હરીફાઈમાં પણ ટકાવી શકે છે અને સમાજમાં તેની સારી છાપ ઉભી કરી શકાય છે બીજો હેતુ છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ દરેક ધંધાદારી પેઢી જેમ જેમ ધંધો આગળ વધતો જાય તેમ પોતાની ધંધાની સંપત્તિમાં વધારો કરવાનો પ્રયત્ન કરશે કારણ કે તે વિપરીત સંજોગોમાં એ સંપત્તિ એને બજારમાં ટકાવી શકે છે નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંકળાયેલો ખ્યાલ છે એટલે કે ટૂંકા ગાળાનો ખ્યાલ છે અને મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ એ કેવો છે લાંબા ગાળાનો નફો એ ટૂંકા ગાળાનો ખ્યાલ છે સંપત્તિનું સર્જન એ કેવું છે લાંબા ગાળાનો ખ્યાલ છે કેમ કે સંપત્તિ એ લાંબા ગાળે તૈયાર થશે લાંબા ગાળે તમે ખરીદી શકો છો લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય એવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરવો પડે છે સતતપણે દરેક ધંધો પોતાની સંપત્તિમાં વધારો થાય આવા જ પ્રયત્નો કરે છે અને એવી જ યોજનાઓ સ્વીકારે છે પણ ધારો કે મંદી જેવો માહોલ આવી ગયો તો એવા સંજોગોમાં સંપત્તિ વધારવાની વાત તો દૂર રહી ધંધાને ટકાવી રાખવો પણ મુશ્કેલ બનતો હોય ત્યારે ધંધાએ ભલે ખોટ કરવી પડે પણ એ ખોટ સહન કરીને પણ ધંધાની સંપત્તિને જાળવી રાખવાનો પ્રયત્ન થશે દરેક ધંધો આ કરશે કારણ કે જો એની સંપત્તિ ટકેલી હશે ને તો ફરીવાર એ બીજા વર્ષે વધુ નફો કમાઈને પણ ધંધાને બેલેન્સ કરી લેશે એટલા માટે એને ધંધાની સંપત્તિને ટકાવી રાખવી પડે મહત્તમ સંપત્તિનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે માલિક પોતે જ એવું ઈચ્છે છે કે મારી ધંધાની સંપત્તિમાં વધારો થાય જેથી ભવિષ્ય એનું વધુ સિક્યોર બનતું જાય આ બે હેતુ ઉપરાંત ત્રીજો હેતુ છે આર્થિક અન્ય હેતુ જેમ કે ધંધાની આર્થિક પ્રગતિને વિકાસ કરવો માલિક હંમેશા પોતાના ધંધાનો આર્થિક વિકાસ થાય એની પ્રગતિ થાય બજારમાં એની છાપ વધે આ માટે સતત પ્રયત્ન કરે છે બજારનો વિસ્તાર વધારે પેલા એક શહેરમાં વેચાણ કરતા હોય પછી બે શહેર પછી પાંચ શહેર પછી એક રાજ્યમાં આખા રાજ્યમાં પછી બે રાજ્યમાં એમ એનો વિસ્તાર વધારતા જાય છે અને સાધનોનો મહત્તમ ઉપયોગ પોતાની પાસે જે ઉપલબ્ધ સાધનો હોય એટલે કે ધંધા પાસે જે ઉપલબ્ધ સાધનો હોય એમાંનું કોઈ સાધન વણ વપરાયેલું ન રહેવું જોઈએ એટલે કે તેનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ અને સાથે પોતાના ધંધામાં જરૂર પડે ત્યાં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ વધારવો એનો હેતુ હોય છે આ ત્રણ હેતુ પહેલા ધંધાદારી પેઢી કે માલિક ધ્યાનમાં લેશે આ ત્રણ હેતુ સિદ્ધ થાય પછી તે આ નંબર બે એટલે કે સામાજિક હેતુ તરફ વિચારણા કરે છે આ ત્રણ હેતુઓમાં આ હેતુ ખાસ
બે ગુણમાં વિધાન તરીકે પૂછી શકે. હવે નંબર બી સામાજિક હેતુ. આ પણ અગત્યનો જ પ્રશ્ન છે. આ સામાજિક હેતુઓમાં વાત કરીએ, જે ધંધાની આર્થિક હેતુ સિદ્ધ થાય ઈ આ હેતુ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. તેમાં પહેલું છે સામાજિક જવાબદારીનો હેતુ. સામાજિક જવાબદારીનો હેતુ પણ આની જેમ જ બે ગુણમાં વિધાન તરીકે તમને પૂછાય. ધંધાની સામાજિક જવાબદારી સમજાવો તો આટલું લખવાનું છે. ધંધાની સામાજિક જવાબદારીમાં શું આવે તો સમાજ, ગ્રાહકોમાં આવેલી જાગૃતતા, રાજ્યના નિયંત્રણ, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. એટલે કે ધંધા સાથે સંકળાયેલા જેટલા પણ પક્ષકારો હોય, જેટલા પણ જૂથ હોય, એ બધા પ્રત્યે ધંધાએ સજાગ રહેવાનું છે. ધારો કે ગ્રાહક તમારી પાસે આવે છે તો ગ્રાહકનું હિત જાળવવાનું, લેણદારો તમારી પાસે આવે તો લેણદારોનું હિત જાળવવાનું, સરકાર ને તમારે ટેક્સ ભરવાનું તો સરકારનું ધ્યાન રાખવાનું, કાચા માલના વેપારીનું ધ્યાન રાખવાનું, એકમના કર્મચારીનું ધ્યાન રાખવાનું, આ બધા જ પ્રકારના પક્ષકારો એ ધંધા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જો ધંધો આ પક્ષકારોનું ધ્યાન ન રાખે તો એ પક્ષકારો ધંધાકીય એકમના વિકાસમાં ફાળો આપી શકતા નથી. એટલે દરેક જૂથો પ્રત્યે ધંધાદારી પેઢીએ સજાગ રહેવું પડશે. એ તમામ જૂથો એટલે સામાજિક જવાબદારી. એમાં વાત કરીએ સમાજના જુદા જુદા જૂથો જેવા કે એમાં માલિકો. માલિકો એટલે કોણ? ધારો કે કંપની હોય, કોઈ કંપનીમાં તમે 50 શેર ખરીદ્યા, ઇક્વિટી શેર, તો તમે એના માલિક કહેવાય. કોઈ પણ ધંધાકીય એકમની કોઈ કંપની, મોટા પાયે કંપની કામ કરતી હોય તો એમાં તમે રોકાણ કર્યું છે, તમે એના ઇક્વિટી શેર ખરીદ્યા છે, તો તમે એના માલિક કહેવાય. એટલે કોઈ પણ કંપનીમાં લાખો માલિકો હોય છે. સંચાલક મંડળ એ ટોચનું સ્થાન ધરાવે છે, જે કંપની ચલાવતા હોય છે એ સંચાલકો કહેવાય, માલિકો નથી. માલિકો ઇક્વિટી શેર ધારકો છે, જો કંપની સ્વરૂપ હોય તો એવા માલિકો, કર્મચારીઓ જે ધંધામાં કામ કરે છે, ગ્રાહકો જે તમારી વસ્તુ ખરીદે છે, લેણદાર જે તમને જરૂરી નાણા આપે છે ઉછીના, સરકાર જે તમારા ધંધાને પરવાનગી આપે છે, વગેરે ધંધા સાથે સંકળાયેલા હોય છે, આ બધા જ એ સામાજિક જવાબદારીમાં આવે. ધંધાની આ બધા પ્રત્યે સામાજિક જવાબદારી જુદી જુદી હોય છે, કારણ કે દરેકના જૂથના ધંધા સાથેના હિત કેવા હોય અલગ અલગ. માલિક તો એને યોગ્ય વળતર સમયસર આપવું જોઈએ, કામ કર્મચારીઓ સમયસર વેતન આપવું જોઈએ, ગ્રાહકો તો એને ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી ભાવે આપવી જોઈએ, લેણદારો તો એને સમયસર નાણાં અને વ્યાજ ચૂકવવું જોઈએ, સરકાર સમયસર કરવેરો ભરવો જોઈએ, સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ. આ દરેકનું હિત અલગ અલગ છે, તો તેણે ખ્યાલ દરેક ધંધાકીય એકમે રાખવો જરૂરી છે. જો એનો ખ્યાલ નહીં રાખે તો એ બજારમાં ટકી શકતા નથી. આ ઉપરાંત જે ધ્યાન રાખવાનું છે સામાજિક જવાબદારીમાં એ છે પર્યાવરણની જાળવણી. તમે ધંધો કરતા હોય તો પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં. કર્મચારી કલ્યાણ ધારો, કર્મચારીનું કલ્યાણ થાય એને લગતા કાયદાનું પાલન કરવાનું છે. કારખાના ધારો, કારખાને લગતા કાયદાનું પાલન કરવાનું છે. ગ્રાહક સુરક્ષા ધારો, ગ્રાહક સુરક્ષા કાયદાનું ચુસ્તપણે પાલન કરવાનું છે. આ બધા જ પ્રકારના જે કાયદાઓ સરકારે ઘડેલા છે તેનું પાલન કરવું ધંધાદારી પેઢીએ જરૂરી છે. એની સામાજિક જવાબદારી છે. આ હેતુ બે ગુણમાં તમને પૂછી શકે વિધાન તરીકે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક હેતુઓમાં બીજું છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. બજારમાં કોઈ પણ ધંધાદારી એકમ શરૂ થાય તો સ્વાભાવિક છે કે માલિક એકલો એ ધંધો ચલાવી શકવાનો નથી, એમાં બીજા અન્ય વ્યક્તિઓની પણ જરૂર પડે છે. તો એ અન્ય વ્યક્તિઓને કામ પર રાખશે એટલે રોજગારીની તકોનું શું થશે? સર્જન થાય છે. એટલે બેરોજગારીનું પ્રમાણ જે દિન પ્રતિદિન વધતું જાય છે એના માટે રોજગારીની નવી તકો ઉભી થાય એ હેતુથી કેટલાક એકમોની સ્થાપના માત્ર રોજગારી ઉભી કરવા માટે થાય છે. દાખલા તરીકે ખાદી ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગની અંદર ગ્રામીણ વિસ્તારમાં જે લોકો બેરોજગાર છે તેઓને આવા ઉદ્યોગોમાં રોજગારી પૂરી પાડીને
બેરોજગારી ઘટાડવાનો પ્રયાસો ભારતમાં થઈ રહ્યા છે આ ઉપરાંત દેશમાં નાના પાયાના એકમો માટે સરકારે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે એના માટે સરકાર ધિરાણ કરે છે જરૂરી નાણાંની સવલતો આંતરમાળખાની સુવિધાઓ સરકાર જ પૂરી પાડે છે કે જેથી જો તમે ધંધો શરૂ કરતા હોય તો તમારા ધંધાની અંદર બીજા 25 લોકોને રોજગારી મળી શકે છે એટલે રોજગારીની તકોનું સર્જન કરવાનો પણ હેતુ ધંધાદારી પેઢીનો હોય છે જેથી બેરોજગારી ઘટાડી શકાય ત્રીજું હેતુ છે ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો છે વસ્તુ આપણે કોને પૂરી પાડવાની હોય ગ્રાહકો ઉપભોક્તાઓ કે જે આપણી વસ્તુ વાપરવાના છે તો એમને સંતોષ મળવો જોઈએ સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ છે સમાજના વર્ગની જે જરૂરિયાત છે એ વસ્તુઓ તમે સરળતાથી એ યોગ્ય ગુણવત્તાવાળી સેવાઓ પૂરી પાડવાનો હેતુ દરેક ધંધો ધરાવે છે જો ધંધો ગ્રાહકોની આ વસ્તુને ધ્યાનમાં નહીં લે એની જરૂરિયાતો અને એની ગુણવત્તા કઈ છે એની જરૂર કેવી ગુણવત્તાની છે એ ધ્યાનમાં નહીં લે તો એ ધંધો બજારમાં ટકી શકતો નથી એ ધંધાના હરીફો એના કરતા આગળ નીકળી જાય છે એટલે ગ્રાહકોની આવી બાબતો ખાસ ધ્યાનમાં લેવી પડે રસોઈમાં જેમ કે ઉપયોગી મસાલાઓ છે ઠંડા પીણા છે અને ખાદ્ય પદાર્થો છે આવી વસ્તુનું જે ઉત્પાદન કરતા એકમો છે એને ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું પડે અત્યારે કોઈ પણ ખાદ્ય સામગ્રી તમે ખરીદવા જાઓ જે પેકેટ્સમાં આવે વેફર છે વગેરે અનેક પ્રકારના જે પેકેટ્સમાં આવે છે તેમાં તમને FSSAI નું લાયસન્સ જોવા મળશે આવા લાયસન્સ એ ખાદ્ય સામગ્રી જે આ સરકારે નક્કી કરેલું પ્રમાણે ખાતું છે એની પરવાનગીથી એને એ લાયસન્સ નંબર આપવામાં આવે કે જેથી એ ઉચ્ચ ગુણવત્તાનું ધોરણનું પાલન કરે છે એ સાબિત થાય છે એટલે આવી બજારમાં તૈયાર વસ્તુ મળતી હોય એમાં ખાસ આવું લાયસન્સ મેળવેલું હોવું જોઈએ ફૂડ લાયસન્સ તરીકે પણ ઓળખી શકાય સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમ વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે વ્યાજબી ભાવ એટલે હમણાં જ કીધું તમને ઉત્પાદક કે વેપાર અને ગ્રાહકો બંનેને આર્થિક રીતે પરવડે એવી કિંમત એટલે કઈ કિંમત વ્યાજબી કિંમત તો ઉત્પાદકો કે વેપારીઓ ગ્રાહકોને વ્યાજબી કિંમતે જ વસ્તુઓ પ્રાપ્ત થાય એના પર ભાર મૂકે છે દાખલા તરીકે વસ્તુ ઘર સુધી પહોંચાડવાની સેવાઓ અથવા વસ્તુ ઘરે ગોઠવણી કરી આપવી તમે કોઈ ટીવી કે ફ્રીજ ખરીદ્યું હોય તો એને ગોઠવણી કરવાની જવાબદારી જે તે વેપારી હશે જાતે એના માણસો મોકલીને એ ગોઠવણી કરાવી આપે છે આ ત્રીજો હેતુ ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધંધાકીય એકમનો હોય છે ચોથો હેતુ છે વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો છે દરેક ધંધાદારી પેઢીઓએ બજારની ખાસ જે નક્કી કરેલી રસમો છે નીતિઓ છે એનું પાલન કરવાનું છે જે વેપારી આવી નીતિઓનું પાલન નથી કરતા એ બજારમાંથી ફેંકાઈ જાય છે કેવી રીત રસમોનું પાલન કરવાનું છે એમાં તો કે વસ્તુના કાળા બજાર નથી કરવા કાળા બજાર એટલે જે વસ્તુ સંગ્રહી રાખે અને ઊંચા ભાવે વેચે વસ્તુની જ્યારે ઘટ થાય ને ત્યારે એ બજારમાં ઊંચા ભાવે વેચે જેમ કે માંગ પુરવઠામાં માંગ વધારે હોય પુરવઠો ઓછો હોય ત્યારે આપોઆપ કિંમત વધે છે એમ એ વસ્તુની કાળા બજાર કરે છે વસ્તુનો કૃત્રિમ સંગ્રહ કરે ખરેખર વેપારી પાસે પેદાશ પડેલી હોવા છતાં એ વેચાણ માટે બહાર કાઢતો નથી એની રાહ જોડાવે છે દાખલા તરીકે હમણાં થોડા સમય પહેલા ડુંગળી માટે ભાવ વધ્યા હતા જે આપણે કાંદા કહીએ ડુંગળી તો એના ભાવ 80-90 રૂપિયા સુધીનો કિલો એક ડુંગળીનો ભાવ થયો હતો તો એ કૃત્રિમ સંગ્રહ પણ હતો એમાં કેટલાક વેપારીઓ એનો કૃત્રિમ સંગ્રહ પણ કર્યો હતો જેથી તે ઊંચા ભાવ લઈ શકે આવું કોઈ વેપારીએ કરવાનું નથી ગેરમાર્ગે દોરતી જાહેરાતો બજારમાં ઘણી બધી જાહેરાતો આવે છે બધી જ જાહેરાતો માત્ર તમને વસ્તુઓ ખરીદવા માટેનો આકર્ષણ પેદા કરવા માટેની હોય છે સાચી જાહેરાતો અમુક જ દેખાય છે એટલે એ જાહેરાતોમાં ઘણી જાહેરાતો એવી પણ હોય છે જે ખરેખર આપણને અનુકૂળતા આવતી હોય પણ કેટલીક જાહેરાતો એવી પણ હોય છે કે જે લોકોને ભ્રમિત કરે છે અને એને ગેરમાર્ગે દોરે છે તો આવી કોઈ જાહેરાતો વેપારીએ કરવાની નથી અને ધંધા માટે અયોગ્ય રીત રસમો આ બધી રસમો અયોગ્ય રીત રસમો છે આનું કોઈ પણ વેપારીએ પાલન કરવાનું નથી
ग्राहकों अने समाज कल्याण माटे धंधो आवी व्याजबी व्यापारी हित रसमो अनुसरे छे। कोना कोना माटे? ग्राहकों अने समाज कल्याण माटे व्यापारी आवी हित रसमो अनुसरे छे। आ चौथो हेतु हतो। हवे नंबर पांच जे अन्य हेतु छे। आ उपरांतना हेतुओनी वात करीए तो एकमे समाजमां आगवी ओळख प्राप्त करवी जे दरेक धंधो इच्छतो होय छे। उत्पादन क्षेत्रे नवा संशोधनो हाथ धरवा, सतत बजारमां नवुं शुं लावी शकाय, उत्पादनमां नवीनता शुं लावी शकाय एना पर ते सतत विचारणा करता होय छे। त्रीजुं राष्ट्रना आर्थिक विकासमां फाळो आपवो अने सरकारने सहकार आपवो, सरकारना कायदाओनुं पालन करवुं वगैरे बाबतोने ध्यानमां लेवी। नंबर चार कर्मचारीओने उत्तेजन पूरा पाडवा अने तेमनी कल्याणकारी योजनाओ घडवी। आ मुजबना हेतुओ दरेक धंधादारी पेढ़ी अपनावे छे। पण आ हेतुओ के सामाजिक हेतुओ ए त्यारे ज सिद्ध थई सके ज्यारे धंधाना पहेला आर्थिक हेतुओ सिद्ध थाय। विद्यार्थी मित्रों आ सवाल आखो तमने त्रण के पांच गुणमां पण पूछी सके अने मैं कीधुं एम नफानो हेतु अने सामाजिक जवाबदारीनो हेतु आ बंने बे गुणना विधान तरीके पूछी सके।